ઘણા દર્શકોને એવો પ્રશ્ન આવ્યો છે કે વિદ્યુત જામકાર જેવી બોડી બનાવી છે, ચોન અબ્રામ જેવી બોડી બનાવી છે, છ મહિના. હવે આ છ મહિનામાં બોડી બને કે નહીં, એટલા માટે જ આજે બે દિગ્ગજોને આપણી વચ્ચે ખાસ આમંત્રિત કર્યા છે. બીએસએનએલ વિશેષ કાર્યક્રમમાં મળી રહેશો અને હું છું આપની સાથે પ્રભાત. નમસ્કાર મિત્રો, આજે ખાસ સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે રાજકોટના ખૂબ જ જાણીતા જીમ ફિટનેસ ફાઇવના જીમ ટ્રેનર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ફિટનેસ ફાઇવની ખાસિયત એ છે, ખૂબ જ ટૂંક સમયની અંદર એમણે રાજકોટમાં સફળતા મેળવી છે અને 100% રિઝલ્ટ આપ્યું છે. પણ મહેનત કરવી પડે અને ખૂબ જ ડિસિપ્લિન રાખવું પડે, એમાં ઘણું બધું કરવું પડે. શું શું કરવું પડે બોડીને ફિટ રાખવા માટે, સિક્સ પેક્સ બનાવવા માટે, એના માટે ખાસ મારી સાથે અહીંયા આવી ગયા છે સેવાશભાઈ મેમણ, જે ફિટનેસ ફાઇવમાં જીમ ટ્રેનર છે, અને એમની સાથે હેમંતભાઈ પાડેસિયા. આ બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, જેમ મેં કાર્યક્રમના શરૂઆતમાં કીધું કે ઘણા વ્યૂઅર્સનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ બોડી બનાવી છે પણ છ મહિનામાં વિદ્યુત જામવા જેવી બોડી બને, જોન અબ્રામ જેવી બોડી બને. તો હું આ પ્રશ્ન પહેલા સેવાશભાઈને પૂછીશ. તો સેવાશભાઈ, આપ શું કહેશો, છ મહિનામાં વિદ્યુત જામવા જેવી બોડી બની શકે? બોડી ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે, કેવું બોડી છે સામેવાળા વ્યક્તિનું, એની પર ફેટ પર્સન્ટેજને આ બીએમઆઈને બધું ટેસ્ટ કરાવવું પડે, એની પરથી બધા ડિસિઝન આવે કે કઈ રીતનું બોડી છે. પણ છ મહિનામાં ઇમ્પોસિબલ છે, એટલું બધું રિઝલ્ટ સારો એવો મળી શકે છે એમને. એટલે છ મહિનામાં માની લ્યો કે ચરબી વધારે હોય અને ઓવરવેટ હોય, એવા કેસમાં કેટલી મહેનત કરવી પડે? બહુ ઝાઝી મહેનત કરવી પડે, અને એક્સરસાઇઝ પ્લસ ડાયટ મેઇન છે. ડાયટ ઉપર પણ બહુ ફોકસ કરવું પડે. અને ડિસિપ્લિન કયા પ્રકારનું રાખવું પડે છે? કારણ કે ઘણા બધા તમારી જેમ ઘણા બધા જીમ ટ્રેનર્સ કહી રહ્યા છે કે ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે ડાયટની સાથે સાથે, આપનું શું કહેવું છે? ડિસિપ્લિનમાં ડાયટ મેઇન છે એક તો, અને સ્લીપિંગ અવર્સ તમારા એ મેઇન છે, અને વર્કઆઉટ ટાઈમિંગ એક ફિક્સ કરવું પડે. બધા ડિસિપ્લિન બહુ ધ્યાનમાં લેવા પડે. સ્લીપિંગ બહુ મેઇન છે. કાર્યરત છે રાજકોટમાં અને 18 વર્ષનો એમને બહોળો અનુભવ છે, તો ઘણું બધું એમની પાસેથી આપણે જાણીશું. અને ખાસ અમારો પ્રયાસ એ છે કે આપના સુધી આ માહિતી મળે, અને પહેલાં તો એ ભ્રમ કાઢી નાખજો મગજમાંથી કે બોડી બનાવી છે તો ફાસ્ટલી બોડી નહીં બને, એના માટે ખૂબ ધીરજ રાખવી પડશે. અને ઘણા બધા મિત્રો એવા પડે કે જે લોકો હિંમત હારી જાય છે અને પછી મૂકી દે છે, અને પછી વધારે ને વધારે જમવા માંડે છે, ખાવા માંડે છે, એટલે એના કારણે ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા પછી જેટલું બોડી હોય એના કરતાં 10 ગણું બોડી વધી જતું હોય છે ઘણી વખત. એટલે આમાં તો તમારે હિંમત હારવાની નથી, અને આમાં પણ મોટિવેશનની ખાસ જરૂર છે, ડિસિપ્લિનની, જેમ સાહેબે કીધું ડિસિપ્લિનની જરૂર છે, અને બીજું ઘણું બધું તમારે ધ્યાન રાખવું પડે. અને ખાસ એમને ડાયટની વાત કરી તો સેબાસભાઈ, ડાયટમાં શું ધ્યાન રાખવું પડે? ડાયટમાં ફેટ લોસ છે, વેટ લોસ છે, અને વેટ ગેઇન છે, બધાને અલગ અલગ ડાયટ આવે. પ્રોટીન બેઝ ઉપર ધ્યાન રાખવું પડે, કાર્બોહાઈડ્રેટ બધા ઉપર ધ્યાન રાખવું પડે. એટલે સામાન્ય આપણે માની લો કે જનરલ વાત કરી અત્યારે, કે જેમ તમે કીધું કે બધું જોવું પડે બીએમઆઈ ને બધી વસ્તુ, પછી ખ્યાલ આવે કે આમાં શું કરવું જોઈએ. તો હવે આપણે જનરલ વાત કરીએ કે સામાન્ય લોકોને શું ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ. જેમ કે એવું કહે છે ને કે ભાઈ સવારના ઉઠીને ચા નહીં પીવાની તરત, એવી પણ સલાહ આપતા હોય છે. બહુ હેવીમાં જોવા જાય તો જંક ફૂડ બંધ કરવું પડે, અને કોલ્ડ ડ્રિંક્સ જે અત્યારે ચલણમાં વધારે છે અને એ એક વસ્તુ ઉપર વધારે ફોકસ કરવું પડે. જંક ફૂડ મિત્રો મૂકવું પડે, જેમ પીઝા છે, બર્ગર છે, દાબેલી, અને આપણા રાજકોટની અંદર તો દાબેલી, ઘૂઘરા, ફાફડા, સવારે જ ફાફડા ગાંઠિયાથી જલેબીથી પડે છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. અને ચા વિશે આપણું શું કહેવું છે? કારણ કે ચા પણ બહુ વધારે પીવાય છે રાજકોટની વાત કરીએ તો. ચા બહુ વધારે પીવાય છે, પણ ચામાં નોર્મલ તમે 2 ટાઈમ લ્યો તો ચાલે, એટલું બધું ચાનું ઇસ્યુ નથી, પણ ઓકે છે એમ કે.
સુગર ઇન્ટેક થોડીક વધી જાય એનાથી, એટલે એ પણ એટલું બધું પોટેશિયમ લેવલ તમારું એમને એમાં મળી જાય તમને, એટલે ઓકે છે. ચા એટલું બધું બહુ જાજી ઘણા બધા ઓફિસ વર્કમાં ને એવું ચાલતું હોય કે અડધી અડધી કલાકે ને કલાકે કલાકે ચા આવતી હોય, જેમથી કરીને એમને એમ થતું હોય કે હવે ભૂખ ઓછી લાગે, ભૂખ ઓછી લાગે, પણ એનાથી તમારું બોડી ખરાબ થાય છે, ઇન્ટરનલ બોડી ઓર્ગન્સ બહુ ખરાબ થાય છે. પણ દિવસમાં તમે બે વાર સવારે કે સાંજે પીવો તો ઓકે છે. બીજું મારે એ પૂછવાનું હતું કે આપણે જેમ કીધું કે બોડીના અલગ અલગ પ્રકાર હોય એ પ્રમાણે એની કસરત હોય એ પ્રમાણે એનું ડાયટ હોય, તો કયા કયા પ્રકારની બોડી હોય દર્શકોને જાણવા? બોડીના બે ત્રણ પ્રકાર આવે. એક હેવી બોડી હોય, ફેટ વધારે હોય એમાં, અને એક નોર્મલ બોડી હોય જેને વેટ ગેઇન કરવું હોય, એ રીતના પ્રકાર આવે. એટલે એ રીતે એમાં મહેનત તો ડેલી 1 ઓવર 2 1.5 ઓવર કરવી પડે, અને ડાયટમાં ફૂલ ધ્યાન આપવું પડે વ્યવસ્થિત બહુ જ, અને સ્લીપિંગ ટાઈમ ડિસિપ્લિન મેં તમને કીધું અમુક છે, સ્લીપિંગ 8 અવર ને એ બધું ધ્યાન આપવું પડે. પણ મેક્સિમમ વર્ષ દિવસ 8 મહિના વર્ષ દિવસ ગણી લેવાના. મિત્રો, 8 મહિના કે વર્ષ દિવસ એનો સમય આપને લાગે છે જો આપને સિક્સ પેક બોડી બનાવી હોય એવું સેવાસભાઈ જણાવી રહ્યા છે. સેવાસભાઈ, હવે વાત કરે વેજ અને નોનવેજની કરવી છે, એવું પણ લોકો કહે છે કે રેડ મીટ બહુ ડેન્જરસ હોય છે આપણા હેલ્થ માટે, અને જે લોકો ફિઝિકલી જે લોકો ટ્રેનિંગ લે છે એના માટે પણ. પ્રોટીન કન્ટેન્ટ માટે લેતા હોય છે કે જેમ કે જેનું જેવું મસલ્સ મેચ્યોરિટી છે એ પ્રમાણે એમને પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે ઘણા હોય છે કે નોનવેજ ખાતા હોય છે તો પ્રોટીન સપ્લિમેન્ટ બહુ ઓછો યુઝ કરે, કે એ મીટ ખાતા હોય કે ચિકન કે કોઈ પણ વસ્તુ ખાતા હોય તો એમાંથી પ્રોટીન કન્ટેન્ટ એમને મળી રહે. એટલે રેડ મીટ કેટલું ખાવું જોઈએ એની કોઈ લિમિટ કરી, કે પછી એવું પણ કહે છે કે રાતના ન ખાવું જોઈએ કારણ કે ડાયજેશનમાં પ્રોબ્લેમ આવતો હોય છે, કેટલું ખાવું જોઈએ એના ઉપર છે. તો તમારા બોડીના વેઇટ ઉપર ડિપેન્ડ કરે છે, વેઇટથી તમારે કેટલા ગ્રામ પ્રોટીન લેવાનું છે, તો એ એટલા ગ્રામમાં બીજી કઈ કઈ વસ્તુ ખાય છે પ્રોટીનની, અને એમાં કેટલું ઇનપુટ કરવું છે, કેટલું ઘટે છે, એ પ્રમાણે એ બને તો એ મીટ કે એવું કોઈ વસ્તુ યુઝ કરી શકે છે. રાતના સમયે નોનવેજ ખાવું ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ નથી કાંઈ, પણ બને ત્યાં સુધી તમે દિવસના લ્યો તો ડાયજેસ્ટ થવામાં ઇઝી રહેશે, કારણ કે એવું હેલ્થ એક્સપર્ટ્સ પણ જણાવે છે કે રાતના ડાયજેસ્ટ થતા વાર લાગે છે, બોડી આપણું સ્લીપિંગ મોડમાં હોય એટલે એના કારણે કોઈ જાતની એક્સરસાઇઝ ના હોય તો એના કારણે નોનવેજ ન ખાવું જોઈએ રાતના સમયમાં, એવું આપ પણ કહી રહ્યા છો. એટલે મિત્રો, બને ત્યાં સુધી આપણે રાતના સમયે નોનવેજ ખાવાનું એવોઇડ કરીએ તો વધારે સારું. અને જેમ સાહેબે કીધું કે તમારી બોડી કઈ છે, એટલે પહેલાં એ તમારા જીમ ઇન્સ્ટ્રક્ટર પાસેથી તમારે જઈને જાણવું પડશે કયા પ્રકારની તમારી બોડી છે, તમારા બોડીની અંદર કેટલો ફેટ છે, કારણ કે હવે તો લેટેસ્ટ ઘણી બધી ટેકનોલોજીસ આવી ગઈ છે જેના કારણે જાણી શકાય છે કે બોડીની અંદર કેટલો ફેટ છે, એટલે તરત ડાયગ્નોસિસ થઈ જાય છે, અને એના હિસાબે એ બધું જોઈને એનાલાઇઝ કરીને જીમ ટ્રેનર્સ આપને સલાહ આપે છે કે આપણે કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ અને કયા પ્રકારનું ડાયટ લેવું જોઈએ. મિત્રો, સેવાસભાઈ સાથે હેમંતભાઈ પણ જોડાઈ ગયા છે, જેઓ 6-7 વર્ષથી જીમ ટ્રેનર તરીકે કાર્યરત છે અને ખૂબ જ સારું રિઝલ્ટ એમના સ્ટુડન્ટ્સને મળી રહ્યું છે. હેમંતભાઈ, આપ શું કહેશો, કેટલું સહેલું હોય છે? કારણ કે ઘણા લોકો એવું વિચારતા હોય છે નોર્મલી કે ભાઈ બહુ સહેલું છે, પણ જ્યારે જીમમાં આવે છે અને તમારા અમુક સ્ટુડન્ટ્સ પણ એવા હશે કે ભાઈ 1 મહિનો આવ્યા ને પછી જતા રહીએ કે હવે અમારે નથી કરવું, આ તો બહુ અઘરું છે, તો આપના કેવા અનુભવ રહે? જનરલી હેલ્થ બનાવવી આપણા બોડી માટે એ એકદમ ઇઝી વસ્તુ છે. જ્યારે આપણે જંક ફૂડ નહોતું પહેલાંનું, આપણે જે રીતે આપણા બધા દાદા ને બધા જીવતા ત્યારે આપણું બોડી હેલ્ધી જ હતું. પ્લસ અત્યારનું વસ્તુ એ છે, મેઇન એક કમ્ફર્ટનેસ આવી ગઈ છે બોડીમાં કે
કોઈ બોડીને કોઈ સ્ટ્રેસ ન પડે એ રીતે વર્ક વધી ગયું છે. અને બીજી વસ્તુ કે માણસોને ફાસ્ટ જોઈએ છે બધું. માણસોમાં મોસ્ટલી ફિટનેસમાં પેશન્સ જોવા નથી મળતું. જનરલી ફિટનેસ એક એવી વસ્તુ છે કે તમારું બોડીને તમે 20-22 વર્ષ સુધી આડું ઓડું ફેટી બોડી બનાવ્યું હોય અને પછી તમારે 3-4 મહિનામાં એમને વ્યવસ્થિત કરવું હોય તો એ વસ્તુ શક્ય નથી. કારણ કે 22 વર્ષનું જે નેગેટિવ બોડી બનેલું છે, જે ફેટ છે, ઓવર ફેટ છે, જે તમારામાં કાર્બોહાઈડ્રેટ્સ વધી ગયા છે, એ બધું 3-4 મહિના માટે એ તમારે પોસિબલ કરવું એ શક્ય નથી. ઇટ ટેક્સ ટાઈમ. તમારે મિનિમમ 6-7 મહિના એમાં આપવા જ પડે. જ્યારે તમે ફર્સ્ટ ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરો છો તો મોસ્ટલી અમારે એવું જોવા મળે છે ક્લાયન્ટ સાથે કે એ લોકોને 2-3 મહિનામાં જ બનાવી લેવું છે. બટ વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈ બોડી ઉપર વર્ક કરો છો, પર્ટિક્યુલર લાઈક કે આપણે એવું જોતા હોઈએ છીએ કે અત્યારે બધાને ટમી વધી જાય છે, એબ્સ એરિયા, તો એ તમને ચેન્જ, એક્ટિવ મસલ્સ થાય પછી ચેન્જ આવે એ વસ્તુ થતા થતા જ 1-1.5 મહિનો હોય જાય છે. અને ત્યાં માણસને એટલું ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે કે 1-1.5 મહિનામાં કઈ રિઝલ્ટ દેખાતું નથી ને પછી ફર્સ્ટ સેશનમાં જીમ મૂકીને હોય જાય છે. તો એક એડવાઇસ એ છે બધા વ્યુઅર્સને કે તમે પેશન્સ રાખો, 1-1.5 મહિને રિઝલ્ટ તમને દેખાવાનું સ્ટાર્ટ થશે, 3-4 મહિને બોડી વ્યવસ્થિત થવાનું સ્ટાર્ટ થશે, બટ ઇટ ટેક્સ ટાઈમ. એમ એ બધું જલ્દી ન થઈ શકે. બિલકુલ બિલકુલ. હવે તબીબની વાત કરી તો મારા જેવા કોઈ દર્શકો હોય તો એમને જેમ સેબાસભાઈએ કીધું કે વર્ષ દિવસ તો થઈ જાય, વર્ષ લાગે જ. અને સેબાસભાઈ હમણાં કીધું હતું કે એમનું બોડી ઓલરેડી સ્લીમ હતું, એટલે અમારા ભાવિકભાઈ જેવું જ બોડી હતું એમનું, એટલે એમને વાર ના લાગી. એટલે મારા જેવું બોડી હોય તો તમને મિનિમમ 1 વર્ષ તો પણ હિંમત ન હારતા. જેમ મેં પહેલા તમને કીધું ને કે મોટિવેશનની જરૂર છે, અને આમાં મોટિવેશન આ જ છે કે હિંમત નથી હારવાની. તમે જે કામ કરો છો, સપોઝ તમે જીમ જોઈન કર્યું છે તો એના ઉપર ફોકસ કરો. અને ખાસ કરીને તમારા જે ટ્રેનર્સ છે એ શું કહે છે, એ તમારા ગુરુ છે, એટલે એને ખાસ તમે ફોલો કરો તો તમને રિઝલ્ટ મળશે. બાકી તમે એમ વિચારો. પણ અત્યારે હેમાંગભાઈ ટ્રેન્ડ જ એવો છે, અત્યારે બધાને ઇન્ડિયન આઇડલ થઈ જવું છે, બધાને જોન એબ્રહામ થઈ જવું છે. પણ એ એક ઇઝી કાર્ય છે નહીં. અત્યારે કોઈ પણ કામની અંદર તમારે સફળતા મેળવવી હોય તો એની અંદર સૌથી પહેલા તો અનુશાસન, જેમ સેબાસભાઈ કીધું, ડિસિપ્લિન, અને પ્લસ તમારું ફોકસ, તમારી પોઝિટિવિટી લેવલ, આ બધું દરેક કામમાં, દરેક કાર્ય ક્ષેત્રમાં કામ કરતું હોય છે. એટલે હિંમત હાર્યા વગર કોઈ પણ કામની અંદર તમે લાગો છો, સપોઝ બોડી તમારે બનાવવું જ છે. અત્યારે ઘણા બધા યંગસ્ટર્સને બોડી બનાવી જ લેવું છે, પણ એ બધાને આ સાહેબો પણ કહી રહ્યા છે અને હું પણ આપને કહું છું, જો આપ જોઈ રહ્યા છો તો ધ્યાનથી સાંભળજો કે આ સહેલું નથી પણ અશક્ય પણ નથી. તમે કરી શકો છો, પણ એ બિલીફ, એ વિશ્વાસ પોતાના ગુરુ ઉપર, પોતાના ટ્રેનર્સ ઉપર રાખીને તમે કરશો તો તમે સફળ થશો, તમને સફળતા મળશે જ. પણ હિંમત નથી હારવાની, ડિસિપ્લિન રાખવાનું છે, ડાયટ ફોલો કરવાનું છે, જે કાંઈ ડાયટ ચાર્ટ તમારા ટ્રેનર્સ તમને આપે એ ફોલો કરવાનું છે. અને ગમે ત્યારે આપ ફિટનેસ 5ના જે એક્સપર્ટ છે એમની સલાહ આપ લઈ શકો છો. જે લોકો અમને ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે એ લોકો પણ અમારો સંપર્ક કરી શકે છે, અને જે લોકો અમને સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં પોતાના પ્રશ્નો જણાવી શકે છે અને આપને ગમે ત્યારે હેલ્પ કરશે આ ટ્રેનર્સ. હેમાંગભાઈ, મારે બીજું આપની પાસેથી એ જાણવાનું છે કે જેમ તમે વાત કરી કે અત્યારે ફૂડ આપણને મિક્સિંગવાળું મળે છે, પહેલાં ખોરાક આપણને શુદ્ધ મળતો હતો, તો એનો પ્રભાવ આપણા જીવનની અંદર પડ્યો છે. અને ખાસ સેબાસભાઈ કીધું કે જે જંક ફૂડ ધાબેલી, ઉગરા, વડાપાઉં આપણે જે કહીએ છીએ, પીઝા કહીએ છીએ, એનો પણ ફેર પડે છે. તો હવે માની લો કે એવું પણ કહેવાય છે કે ભાઈ 6 મહિના એક્સરસાઇઝ આપણે કરી અને પછી આપણે અચાનક એક્સરસાઇઝ બંધ કરી દીધી તો એનાથી કોઈ બોડી ઉપર ઇફેક્ટ આવે, કોઈ આડઅસર પડે? ના, એનાથી કોઈ આડઅસર નથી આવતી. જનરલી આપણે એવું હોય ઈચ્છીએ છીએ જ્યારે આપણે જીમ જોઈન કરીએ છીએ કે મારે સ્લિમ થવું છે યા તો બોડી બિલ્ડ કરવું છે. ધીમે ધીમે પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, બોડી હેલ્ધી જાય છે, એટલે આપણને એક માઇન્ડસેટ એવો થઈ જાય છે કે હું હેલ્ધી દેખાઉં છું, હવે મારે આ જ હેલ્ધી રહેવું છે. બટ એક્ચ્યુઅલ બોડી તમારું ઈ છે કે જી તમે અત્યારની રૂટીન લાઇફસ્ટાઈલ, હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવો છો. હવે જનરલી એવું થાય છે કે જ્યારે જીમ મૂકે છે માણસો, સાથે સાથે એમનું જે સ્ટ્રિક્ટ રૂટીન હોય છે ડાયટનું અને વર્કઆઉટનું એ પણ મૂકી દે છે. તો જ્યારે ડાયટ મૂકી દે છે ત્યારે એ લોકો ડાયટ કરતા હોય છે ત્યારે રોજની રેગ્યુલર કેલરીઝ લેતા હોય છે, લાઈક
1700-1800 કેલેરી છે એ લોકો ઇન્ટેક કરતા હોય છે, પણ જ્યારે ડાયટ મૂકે છે જંક ફૂડ તરફ વયા જાય છે, ગમે ત્યારે ગમે એ વસ્તુ ખાવા માંડે છે, એટલે કેલેરીઝ પણ સાથે સાથે બોડીમાં જાય છે અને વધે છે. જો કેલેરીઝ બોડીમાં એક્સ્ટ્રા જશે તો બોડીમાં ફેટ જનરેટ થવાનું જ છે અને તમને એ ઓબેસ દેખાવાના જ છો તમે, તમારું બોડી નેગેટિવ વેમાં વધવાનું જ છે. એટલે મોસ્ટલી એ પ્રોબ્લેમ હોય જ છે. અમે પણ ઘણા ક્લાયન્ટ સાથે સાંભળી છીએ કે જીમ મૂક્યા પછી બોડી વધે છે, પણ જીમ મૂકો છો એટલે ડાયટ પણ સાથે સાથે મૂકો છો, ઇન્ટેક વધી જાય છે જેના લીધે તમારું બોડી વધે છે અને તમને એવું લાગે છે કે મેં એક્સરસાઇઝ મૂકી દીધી એના લીધે મારું બોડી વધે છે. હકીકતે એવું હોતું નથી, પણ જનરલી એવું હોય છે કે આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલમાંથી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ઉપર વયા જાય છે, એ વસ્તુ એક તમને પ્રોબ્લેમેટિક છે. ખૂબ સરસ વાત છે ભાગભાઈ, ખરેખર એમની વાત બિલકુલ સાચી છે. જીમથી કોઈ આડઅસર નથી થતી કે જીમ તમે મૂકી દીધું, 6 મહિના પછી તમે જીમમાં નથી જતા તો કોઈ આડઅસર નથી થતી, આ એક મિથ છે, એટલે આ એક ભ્રમ છે, આ ભ્રમને કાઢી નાખજો. પણ જેમ હેમંતભાઈ કીધું કે ડાયટ પ્રોપર લ્યો, અને હેમંતભાઈ મારે આપને બીજું એ પૂછવાનું હતું કે એવું પણ ઘણા એક્સપર્ટ્સ કહે છે કે સપોઝ તમારા બોડીનું ઇન્ટેક દરરોજનું 2000 કેલરીઝનું છે તો એના કરતાં તમે ઓછી કેલરીઝ લ્યો તો બોડીમાં ફેટ્સનું કન્ઝમ્પશન ઓછું થાય. જનરલી છે ને ડાયટ એટલે એવું હોય કે એક બેલેન્સ્ડ મીલ હોય તમારું, જેમાં તમારા ફેટ આવી ગયું, કાર્બ્સ આવી ગયા, તમારું પ્રોટીન ફાઈબર્સ બધું આવી જાય. હવે તમારે ધારો કે 2000 કેલરીઝની બોડી જરૂર છે, લાઈક કે હું જ વાત કરું તો જો તમે 90 કેજીના પર્સન છો અને તમારે 10-12 કેજી કરો છો તો સ્ટાર્ટિંગમાં તમે 4-5 કેજીનો જ ગોલ રાખો, એ પ્રમાણેનું જ ફૂડ રૂટીન સેટ કરીએ આપણે કે લાઈક કે મારે 1700 કેલરીની જ જરૂર છે. 1700 કેલેરી ઇન્ટેક કરો છો, સામે તમે જ્યારે વર્કઆઉટ કરો છો ત્યારે કેલેરીઝ બર્ન કેટલી કરવી એ પણ સાથે સાથે ધ્યાન રાખો. ખાલી કેલેરીઝ પ્રોપર લેવી એનાથી ફેટ કટ નથી થતું કે બોડી શેપમાં નથી આવતું, તમે કયું વર્કઆઉટ કરો છો એમાં કેટલી કેલેરીઝ બર્ન થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ હમણાં આપણે જે ફિટનેસ એસોસિએશન ઓફ અમેરિકાનો જે રિપોર્ટ હતો એ લોકોનું કહેવાનું એવું છે કે રોજની તમે 400-500 કેલેરીઝ વર્કઆઉટમાં બર્ન કરો ને ત્યારે એક વીકનું તમારું 1.25 કિલો વજન એવરેજલી ઉતરે છે. તો એ એક વસ્તુ આપણે ગણી શકીએ કે લાઈક કે હું 2000 કેલેરીઝ ઇન્ટેક કરું છું તો સામે 500 કેલેરીઝ બર્ન થાય છે અને મારું બોડી પ્રોપર થાય છે. ખાલી ઇન્ટેક કરીને કાંઈ નથી થતું, સામે બર્ન પણ કરવું પડે. લાઈક કે ઘણાને એવું હોય કે કોકને ટમી વધુ હોય, કોકને ફિમેલ્સમાં મોસ્ટલી જોવા મળતું હોય કે લો બોડી વધારે છે, તો એ તમે લાઈક લો બોડીના વર્કઆઉટમાં 600 કેલેરીઝ કરો છો, લાઈક તમારા આર્મ્સ પ્રોપર છે તો એમાં 400 જ કરો છો, તો એ કેલેરી ડિવિઝન બર્નઆઉટ કઈ રીતે કરવું અને ઇન્ટેક પ્રોટીન ઇન્ટેક જનરલી અમે એ લોકોને આપતા હોઈએ છીએ કે જેમનું બોડી થોડુંક શેપમાં છે અને બિલ્ડ કરવું છે, પ્લસ કોક ફેટી છે તો અમે એમને કાર્બ્સ ઓછા આપીએ છીએ, ફાઈબર્સ વધુ આપીએ છીએ જેથી એમની સ્ટેમિના વધે, વર્કઆઉટ જાજુ કરી શકે અને એ લોકોનું બોડી ધીમે ધીમે શેપમાં આવે. શિવાસભાઈ મારે તમને એ પૂછવાનું છે કે અત્યારે મિત્રો ખૂબ જ ભયંકર આ પ્રશ્ન છે એ છે સ્ટ્રેસનો, એટલે મારે આપને એ પૂછવાનું છે કે સ્ટ્રેસ કયા પ્રકારની ભૂમિકા ભજવે છે બોડી બિલ્ડિંગમાં, કારણ કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે સ્ટ્રેસના કારણે લોકો વધારે જમવા માંડે છે કારણ જમતા જ નથી, તો એનાથી બોડી ઉપર કયા પ્રકારની ઇફેક્ટ પડે છે અને એમાં શું ધ્યાન રાખવું જોઈએ? અચ્છા, સ્ટ્રેસનું એવું છે કે જનરલી જીમ જોઈન કર્યું ને એટલે પહેલાં એને તો કંઈક દબાવથી કંઈક એવો માહોલ થયો હોય તો એને એમ પહેલાં એ સ્ટ્રેસ આવી ગયો કે હું બહુ જાડો છું, એટલે એના લીધે એ એકદમથી જીમ સ્ટાર્ટ કરે ને કેલેરી કાઉન્ટ હાઉ 0 કરી નાખે, ઇનપુટ ખાવાનું બંધ કરી દે, વર્કઆઉટ વધારી દે, એનાથી વધારે એનું બોડી ફૂલાતું જાય અને વધારે એમ સ્ટ્રેસમાં આવતા જાય કે હું આટલું કરું છું, હું કંઈ ખાતો નથી તોય મારું બોડી કેમ આમ થતું જાય છે, હું વર્કઆઉટ કરું છું તોય. પણ એકચ્યુઅલી એને પ્રોપર ડાયટ, જે હેમંતભાઈએ વાત કરી કે કેલેરી કાઉન્ટ જે કરીને અમે જે ડાયટ પ્લાન આપતા હોય એ ડાયટ પ્લાનથી એને ફોલો કરવું જોઈએ તો એના એ રિઝલ્ટ મળે. મેઇન વસ્તુ આ જ થાય છે બધા જનરલી જોવા જાય ને. તો બીજું મારે એ આપને પૂછવાનું છે કે અત્યારે મિત્રો પ્રશ્ન છે વ્યસનનો, ખાસ કરીને ઘણા બધા વ્યસનીઓ પણ હોય છે જેમ કે સ્મોકર્સ છે અને આપણા રાજકોટની અંદર તો કલ્ચર જ છે ફાકીનું, બરાબર, તમને 10 માંથી 6 જણા તો ફાકીવાળા મળી જશે, તો આપની પાસે પણ એવા કેસ આવતા હશે કે સ્મોકર હોય અને ફાકી ખાતા હોય
તો એને કેટલી વાર લાગે, એ શું ઇફેક્ટ કરે છે બોડી બિલ્ડિંગમાં? બહુ સ્નૂકર અને ફાકી બહુ ખાતા હોય, એની સ્ટેમિના ઝીરો હોય સાવ, કેમ કે એ બહુ ધીમે ધીમે એ પોતે એક્સરસાઇઝ કરે એટલે એક્સેપ્ટ કરે જ પોતે કે ના મારે આ વસ્તુથી મારી સ્ટેમિના બહુ લો છે, મને બહુ ધીમે 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 એ ક્લાયન્ટ જ થોડુંક સપોર્ટ કરે અમને કે ના હું ધીમે ધીમે ઓછું કરી દઈશ, એમ કરતાં કરતાં એ ઓછું કરે, એને ટૂંકમાં ખબર પડી જ જાય કે આ વસ્તુથી મારે આ પ્રોબ્લેમ થાય છે. પણ ધીમે ધીમે તો કોઈ વસ્તુ છોડવી શકે જ નથી, કારણ કે એક ઝાટકે જ છોડવી પડે એવું કહે છે. એટલે આપની પાસે તો એવા ઘણા સ્ટુડન્ટ્સ આવતા હશે, તો આપ કેવી રીતે છોડાવવાનો પ્રયાસ કરો છો એ લોકોને? અત્યારે અમારે કોઈ સ્ટુડન્ટ હોય એવું કે ભાઈ હું આટલું આમ આટલી ફાકી ખાઉં છું દિવસમાં ને આટલું કરું છું, તો અમે એને ધીમે ધીમે ઓછી કરવાનું કહીએ પહેલાં કે ભાઈ ફાકીથી તમારે આ પ્રોબ્લેમ થશે, આ છે પલાણ, એ રીતે અમે સમજાવીએ બધી, પછી ધીમે ધીમે ઓછું કરે, ઓછું કરે એટલે બીજા દિવસે 8-10 દિવસ પછી એને થોડુંક રિઝલ્ટ મળે કે ના હવે હું ટ્રેડમિલ ઉપર વોક કરું છું કે રન કરું છું તો મને બ્રીથ નોર્મલ રહે છે, મને શ્વાસ નથી ચડતું, હાફી નથી જતો, એનાથી એને થોડુંક મોટિવેશન મળે અને પછી અમે ધીમે ધીમે એમ કહીએ કે હવે તું સાવ મૂકી દો તો વધારે સારું રહેશે તમારા માટે, એમ કરતાં એમને સાવ મૂકવાની પ્રયાસ એવો હોય અમારો. એટલે સ્ટેમિના ઘટે છે એટલે એમાં પછી એને મૂકવું તો પડે છે, કારણ કે એ જ ઓલ્ટરનેટિવ છે. બાકી એવું તો નથી ને કે પ્રોટીનનું ઇન્ટેક વધારી દઈએ તો કદાચ સ્મોક કરતો હોય તો વાંધો ના આવે? ના ના, કારણ કે એ પણ એક પ્રોબ્લેમ છે એટલે મારે ક્લિયર કરવું. ના ના, એ તો પ્રોપર ડાયટ તો એનું રહેશે જ, પણ આ સાથે સાથે ચાલુ હશે તો એને પ્રોબ્લેમ તો રહેશે જ. પ્રોબ્લેમ રહેશે, સ્ટેમિનામાં પ્રોબ્લેમ રહેશે. એટલે મિત્રો, સ્ટેમિનામાં પ્રોબ્લેમ રહેશે જ, એટલે જો તમારે બોડી બનાવવું હોય અને જો તમે સ્મોક કરતા હોય તો ફાકી ખાતા હોય તો તમારે એ વસ્તુ છોડવી પડશે અને તો જ તમને રિઝલ્ટ મળશે, પ્રોપર રિઝલ્ટ મળશે એવું શહેબાઝભાઈ જણાવી દે છે. શહેબાઝભાઈ, તમે જેમ વાત કરી આ એક મને પ્રસંગ યાદ આવ્યો કે એક સાધુ પાસે એક મધર, એક બાળકના મધર ગયા અને એણે કીધું કે આ છેલ્લા 6 મહિનાથી ઓળખાય છે અને ટેવ છોડાવો. એટલે સાધુએ કીધું એક કામ કરો, તમે 15 દિવસ પછી આવો. એટલે 15 દિવસ પછી એને બોલાવ્યા. એટલે પહેલાં તો એના મધરને ઉઠ્યું, બાળકના મધરને, કે આ 15 દિવસ પછી બોલાવવાની શું વાત કરે છે, આવું કેમ? એટલે જ્યારે 15 દિવસ પછી પાછા ગયા ત્યારે એમને ખબર પડી કે આ જે સાધુ હતા એ પોતે પણ ગોળ ખાતા હતા. એટલે એ કે હું એને સલાહ એવી ને એમને કેવી રીતે આપું કે મને ગોળ છોડવી પડે? એટલે ઘણા જીમ ટ્રેનર એવા પણ હોય કે જે પોતે સ્મોક કરતા હોય, પોતે ફાકી ખાતા હોય, એટલે એ કેવી રીતે સલાહ આપે? એટલે એ પણ એક, કારણ કે આજે પોતે જ કંઈક એવું કરતા હોય, એ કામ કરતા હોય તો તમે બીજાને સલાહ આપી શકતા નથી. એટલે પહેલાં તમે, જો તમારી અંદર કોઈ એવી કુટે હોય તો પહેલાં તમારે કુટેવને મૂકવી પડે. બીજું કંઈ આપ શહેબાઝભાઈ કહેવા માંગુ છો અમારા લિસનર્સને? કારણ કે ઘણા બધા લિસનર્સ એવા છે કે જે ફિટનેસ 5માં પણ આવે છે અને ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે જે લોકો રેગ્યુલર બોડી બિલ્ડિંગમાં અત્યારે કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, તો એમને આપ શું કહેશો? બસ બધા વ્યુઅર્સ અને ફિટનેસ લવરને એટલું જ કહેવાનું છે કે થોડોક ટાઈમ આપો તમે અને પ્રોપર ડાયટ ઉપર અને વર્કઆઉટ ઉપર ફોકસ કરો એટલે તમને સારું રિઝલ્ટ મળશે અને સારું એવું તમને જે ગોલ છે એ પ્રમાણે તમને ટ્રેનર તમારા કહે એ રીતે વર્કઆઉટ છે, ડાયટ પ્લાન તમને આપે, એ બધું તમે ફોલો કરો બસ. કહેવાનું એટલું જ છે અત્યારના યુથને કે સોશિયલ મીડિયા વધી ગયું છે, ટીવી વધી ગયા છે, વેબ સિરીઝ આપણે કહીએ છીએ એક માળખો જોવે છે, તો એમાં જે બતાવે છે એ ફેક્ટ નથી, એ બધું શોર્ટ ટર્મ પૂરતું જ છે, એ તમારા બોડીને બગાડતું જાય છે. તો એક ફેક્ટ ઉપર ચાલો, એક્સપર્ટ્સની સલાહ લ્યો, આજુબાજુમાં જે હોય ગમે ત્યારે કોઈને પણ પૂછી શકો. અને એક વસ્તુ કહેવાની એ છે મારી કે આખા દિવસમાં કોઈ પણ 1 કલાક એવી કાઢો કે જે તમારા બોડી માટે હોય. જેમ આપણે કોરોનામાં જોયું કે ઘણા લોકોને ઓક્સિજનની પ્રોબ્લેમ થતી ને ઓક્સિજનની શોર્ટેજ હતી, એના પછી સાયકલિંગ છે, વોકિંગ છે, જીમમાં આવવાનો ટ્રેન્ડ છે, વધી ગયો છે. યસ, તો લાઈફમાં કંઈક 1 કલાક એવું કરો કે જે તમારા બોડીને હેલ્ધી રાખે. તમારા લાસ્ટ 10-15 વર્ષ હોય એ તમારા હેલ્ધી રાખે, અને જેના લીધે આપણે ન કરીએ બટ કદાચ કોરોના જેવી કોઈ મહામારી આવે કે કોઈ ઇસ્યુ થાય છે તમને હેલ્થની, તો એ તમને રક્ષા મળે. બિલકુલ બિલકુલ, આમની વાત બિલકુલ સાચી છે. અને આવા જ હેલ્થ એક્સપર્ટ્સનું માનીને મેં પણ બેડમિન્ટન રમવાનું ચાલુ કર્યું છે છેલ્લા 2 મહિનાથી. પહેલાં રમતો હતો અને મને બહુ શોખ હતો, પણ
ड्यू टू सम सर्कमस्टेंसेस રમી ન તો શકતો પણ ઇન્ડિયા ની અંદર મિત્રો ક્રિકેટ સિવાયના બીજા ઘણા બધા સ્પોર્ટ્સ છે એમાં ધ્યાન આપો કારણ કે ખાલી ક્રિકેટ બધા ક્રિકેટર બની જશે તો શું થશે એટલે બીજા ઘણા બધા સ્પોર્ટ્સ છે એગ્રી છે ખુદ બેડમિન્ટન નેશનલ્સ રમું છું વેરી ગુડ વેરી ગુડ હમણાં જ ઇન્ડોર સ્ટેડિયમમાં રમવાનું ચાલુ કર્યું છે છેલ્લા 2 મહિનાથી અને જેમ સાહેબે કીધું એવી રીતે ઘણા બધા હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લીધી અને ગમે તેમ કરીને જેમ સાહેબે કીધું કે 1 કલાક પોતાની જાત માટે સમય કાઢો એટલે મિત્રો 1 કલાક પોતાની જાત માટે કાઢો કારણ કે જો હેલ્ધી જીવવું હોય અને યંગ રહેવું હોય સદાકાળ માટે તો બોડી ફિટનેસ ખૂબ જરૂરી છે અને એના માટે એક્સરસાઇઝ ઇઝ ધી બેસ્ટ ઓપ્શન એક્સરસાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે અને એક્સરસાઇઝ આપણી બોડીને મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ રાખે છે એવું ઘણા બધા હેલ્થ એક્સપર્ટ્સનું ફિટનેસ એક્સપર્ટ્સનું પણ માનવું છે અને મારું પણ માનવું છે એટલે જો ફિટ રહેવું હોય તો આ બધી વસ્તુ કરવી પડશે અને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરો અને બીજું કંઈ ન કરી શકતા હો તો એટલીસ્ટ વોકિંગ કરો એ થઈ શકે છે સાયકલિંગ થઈ શકે છે હેમાંતભાઈ બીજું આપની જર્ની વિશે થોડીક વાત કરીએ કારણ કે સાહેબનું તો જાણ્યું એટલે આપની બોડી પણ પહેલાં સ્લિમ જ હતી કે ઓવરવેઇટ હતી મારું બોડી ઘણું ઓવરવેઇટ હતું મારું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું એ ટાઈમે મારું લાઈક કે આપણે અત્યારની જે રીતના યંગસ્ટર્સને જોઈએ છીએ ખાય સૂતા હોય અને બસ મજા કરવાની એ રીતની જ લાઈફસ્ટાઈલ હતી પછી ધીમે ધીમે જે રીતે મેં કીધું કે બેડમિન્ટન મેં સ્ટાર્ટ કર્યું રમવાનું ને થોડા ઘણા ઇસ્યુ આવ્યા ત્યારે કોચનું કહેવાનું એવું હતું કે થોડુંક વેઇટ લૂઝ કરો તો ગેમ ઇમ્પ્રુવ થશે કારણ કે આપણે સ્ટેટમાંથી નેશનલ્સ માટે જવું હતું મારે પોતાને પછી એ ટાઈમે હું 116-117 કિલો જેવો મારો બોડી વેઇટ હતો અને ઘણો હેલ્ધી હતો એ ટાઈમે પછી ધીમે ધીમે મેં વર્કઆઉટ કરવાનું સ્ટાર્ટ કર્યું બોડી લૂઝ થયું 80-82 કેજીસ જેવો વેઇટ થયો પણ એ 82 કેજીસ વેઇટ થયો ને એ ટાઈમે એવું રિયલાઇઝ થયું કે ના હેલ્ધી રહેવું એ બોડી માટે બહુ જરૂરી છે પછી ધીમે ધીમે ફિટનેસ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી સ્ટડીઝ ચાલુ કર્યું બધાના એનાલાઇઝિંગ સ્ટાર્ટ કર્યા અને યસ એક પ્લેટફોર્મ મળ્યું ફિટનેસ ફાઈમાં ફિટનેસ ફિલ્ડમાં આગળ વધવા માટે અને જર્ની સ્ટાર્ટ કરી એટલે તમે કોનાથી તમને પ્રેરણા મળી એમ કે કારણ કે ઘણા બધા લોકોને છે ને એક જીવનની અંદર એક આદર્શ હોય એટલે તમે કોનાથી પ્રેરિત થયા પ્રેરણા મને એનાથી મળી અમે એક વખત સ્ટેટ ટુર્નામેન્ટ રમતા હતા સુરતમાં સુરતમાં ત્યાંના આગલે દિવસે અમે બધા પ્રેક્ટિસ કરતા હતા ત્યાંના એક પોલીસ ઓફિસર હતા કે જે બેડમિન્ટન રમતા અને એવું કહેતા ઓલવેઝ કે હું જ્યારે મારો છેલ્લો શ્વાસ લઈશ એ બેડમિન્ટન કોર્ટ ઉપર જ લઈશ એ 65-70 એજે અમારી સાથે બેડમિન્ટનની પ્રેક્ટિસ કરતા હતા અને અમારા કરતાં પણ એવું કહી શકીએ કે એ વધુ ફિટ હતા અને સારું રમતા હતા અને એ જ ઘડીએ એમને હાર્ટ એટેક આવ્યો અને એમનું થઈ ગયું એ ટાઈમે આપણને અમને એવું રિયલાઇઝ થયું કે જો 70 વર્ષની ઉંમરે એ એટલા ફિટ રહીને રમી શકતા હોય તો હજી આપણી એજ 20-22 વર્ષની જ છે તો આપણે કઈ રીતે ફિટ ના રહી શકીએ અને પછી મેં જર્ની સ્ટાર્ટ કરી અને પછી ઘણા બધા ઇન્સ્પિરેશન્સ મળતા ગયા લાઈક કે વિકીભાઈ છે અમારા ફિટનેસ ફાઈનો ઓનર શેબાઝભાઈ છે અમારા બધા કો ટ્રેનર્સ છે એની પહેલા અમારા બેડમિન્ટનના બધા સાથે રમતા એ લોકો છે એ બધાથી અને ફર્સ્ટ હા એક જ્યારે આપણે પહેલું ઓલિમ્પિક મેડલ આવ્યું સાયના નેહવાલનું બેડમિન્ટનમાં એ એક મોટા મોટી ઇન્સ્પિરેશન હતી કે આપણે કંઈક કરીએ એ ફિલ્ડમાં જેમ સાહેબ આ તો મને ખ્યાલ નહોતો કોઇન્સિડેન્ટલી અમે ભેગા થઈ ગયા સાહેબ પણ બેડમિન્ટનના શોખીન છે ને હું પણ છું અને હું પણ રમું છું ભલે સાહેબ જેટલું નેશનલ આપણે સ્ટેટ લેવલ સુધી નથી રમ્યા પણ રમવાનો શોખ છે અને હજી પણ છે પણ આમાં મિત્રો જ્યારે તમે માની લ્યો કે 5-10 વર્ષ પછી તમે જ્યારે ગેમ સ્ટાર્ટ કરો છો ને તો ત્યારે તમને પ્રોપર ખ્યાલ આવે છે કે તમે ક્યાં ઊભા છો કારણ કે ફિટનેસ લેવલ સૌથી પહેલાં તો તમને ફિટનેસ લેવલ નડે તમારે સ્પેશ કરવાનું આવે તમે ધારો તો તમે સ્મેશ ન કરી શકો તમારી સર્વ પ્રોપર થાય જ નહીં એટલે સાહેબ આપ તો બેડમિન્ટનના જાણકાર જ છો એટલે આપને ખ્યાલ જ છે એટલે આવી જ રીતે મારી જેમ બીજા લોકોને પણ શોખ થાય માની લ્યો કે 5-10 વર્ષ પછી અત્યારે જે મેં સ્ટાર્ટ કર્યું એવી રીતે તો એમને આપ શું કહેશો કારણ કે સૌથી પહેલાં પ્રશ્ન ફિટનેસનો જ આવે કે ભાઈ આપણાથી જો સ્ટ્રોક થાય નહીં સ્મેશિંગ થાય નહીં પ્રોપર સર્વ ના કરી શકે તો એમને તમે શું કહેશો કહેવાનું એટલું જ છે કે તમે એવું વિચારતા હોય કે મારે કોઈ પણ સ્પોર્ટ્સ ચાલુ કરવું છે બેડમિન્ટન નહીં કોઈ પણ તો કાલે નહીં આજે જ કરો
એનું રીઝન છે કે સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સ તમારી લાઈફમાં હશે એટલે ફિટનેસ 100% આવશે. ફિટનેસ અને સ્પોર્ટ્સ બે એકબીજાના સિમિલર છે, એ હશે ફિટનેસ તો જ તમે સ્પોર્ટ્સ રમી શકશો. અને જેમ તમે રમશો ને એમ તમને એને ખબર પડશે કે લાઈક તમે જેમ કીધું કે સ્મેશ નથી કરી શકતા, તો સ્મેશમાં મેઇનલી તમારા લોઅર બોડીનો પાવર, તમારા શોલ્ડરનો પાવર, તો એ તમને રિયલાઇઝ થશે કે હું 2 મહિના 3 મહિના રમ્યો તો મારામાં આ ખામી છે. તમને સેલ્ફ એનાલાઇઝેશન તમારું પોતાનું થશે અને તમે પોતે જ એ હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવશો કે યસ મારે આ કરવું છે. કારણ કે જેમ જેમ ગેમમાં આગળ વધતા જશો ને એમ તમને એવું થશે હું કંઈક નવું કરું. એટલા માટે સાચી વાત છે. કારણ કે મારી જ વાત કરું તો હું હમણાં જ મેં સ્ટાર્ટ કર્યું 5-10 દિવસથી, તો સ્પોર્ટ્સની અંદર શું છે કે એક માહોલ જ આપણને એવું મળી જાય છે. કારણ કે અત્યારે ત્યાં એટલા બધા 20-22 પ્લેયર્સ હોય, આપણે એને જોઈએ, એને જોઈને જ આપણને કંઈક શીખવાનું મળશે. અને જેમ એમણે કીધું, એમના સાહેબની વાત કરી કે 65-70 વર્ષના જે એમના સાહેબ હતા એમણે એક્ઝામ્પલ સેટ કર્યું, અને એમને જોઈને એમને થયું કે ભાઈ આ 65-70 વર્ષના વૃદ્ધ જો આ કામ કરી શકતા હોય, આટલી આ ઉંમરે આ ફિટ છે, તો આપણે કેમ ના કરી શકીએ. અને આવી જ રીતે ઘણા બધા એક્ઝામ્પલ્સ ત્યાં પણ આવે છે સ્ટેડિયમમાં, જેને જોઈને આપણને એમ થાય કે ઓ આ કાકા તો જુઓ આ કેટલું સરસ રમે છે, એટલે એમનાથી આપણે કંઈક શીખીએ. અને જેમ સાહેબે કીધું કે પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આજે માની લો કે તમે ક્રિકેટની વાત કરીએ, આપણે તો બોલિંગ કરતા હોય, બેટિંગ કરતા હોય, પ્રેક્ટિસ મૂકી દો ને એટલે તમારું ફોર્મ જતું રહે છે. એટલે પ્રેક્ટિસ કોઈ પણ સ્પોર્ટ્સની અંદર, સ્પોર્ટ્સ હોય કે એથ્લેટિક્સ હોય કે ફિટનેસની વાત હોય, જીમની વાત હોય, પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. પ્રેક્ટિસ કરતા રહેજો તો આપને ગ્રીપ મળશે અને સેલ્ફ કોન્ફિડન્સ પણ આવશે અને પોઝિટિવિટી પણ આવશે, અને તમારા બોડીની અંદર શું ફેરફાર થાય છે એ ઓટોમેટિકલી આપ જોઈ શકશો. અને બીજું, કાંઈ પણ પૂછ્યા વગર, ટ્રેનરની સલાહ લીધા વગર કાંઈ કરતા નહીં. એનું કારણ જેમ સાહેબે કીધું કે અફવાનો દોર ચાલી રહ્યો છે. ઘણીવાર અફવા થાય છે, અફવા ચાલે છે, અને અફવા ઉપર ધ્યાન ન દેવું. અફવાની વાત આવી એટલે એક વાસ્તવિક જોક તમને કહું. હવે હમણાં 1-1.5 વર્ષ પહેલા કીર્તિદાનભાઈને કોઈ ગુજરાવી દીધા હતા, બરાબર? એ તમે પણ સાંભળ્યું હશે. અને ફેસબુકમાં કીર્તિદાનભાઈએ હાથ જોડીને કીધું કે ભાઈ હું જીવું છું, મને કાંઈ નથી થયું. એમાં કીર્તિદાનભાઈનો ફોટો હતો અને નીચે એવું લખ્યું, બુલેટની કિક મારતા મારતા હાર્ટ એટેક આવ્યો અને કીર્તિદાનભાઈ ગુજરી ગયા. એટલે એને આવીને કેવું પડ્યું કે મને કાંઈ નથી થયું, ઉપરવાળાની મહેરબાની છે, હું જીવું છું. એટલે મહેરબાની કરીને અફવાનું ધ્યાન, અફવા ઉપર ધ્યાન ન આપતા. એટલે આવું જેમ સાહેબે કીધું એવું જ છે કે અફવા વધારે, કારણ કે યુટ્યુબની અંદર નહીં પણ સોશિયલ મીડિયામાં એટલું બધું આવે છે અને તમને છે ને એમ કરી દીધી કે ઓ 5 જ મિનિટની અંદર બોડી ભરી જશે, 5 જ મિનિટની અંદર હું તો જોન અબ્રામ થઈ જઈશ, પણ એ શક્ય નથી. એના માટે મહેનત ખૂબ જરૂરી છે એવું બંને દિગ્ગજો જણાવી રહ્યા છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયો ઉપર આવ્યા અને આપનો કિંમતી સમય આપો. આવી જ રીતે મિત્રો, અલગ અલગ વ્યક્તિત્વોને આપણે મળીએ છીએ BS9 વિશેષમાં, અલગ અલગ વિરલ વિભૂતિઓને મળીએ છીએ અને એમની પાસેથી માહિતી લઈને આપના સુધી પહોંચાડીએ છીએ. અમારો હેતુ એ જ છે કે આપ સ્વસ્થ જીવો, સુંદર જીવો અને આપને કોઈ પણ પ્રકારની બીમારી ન થાય એના માટેનો અમારો આ પ્રયાસ છે. ફિટનેસ ટ્રેનર હોય, હેલ્થ એક્સપર્ટ હોય, અલગ અલગ વિષયના ડૉક્ટર્સ હોય, એમની મુલાકાત લઈએ છીએ અને આપના સુધી માહિતી પહોંચાડીએ છીએ. આશા રાખીશું કે આપ વધુને વધુ શેર કરશો એટલે વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચે. આપનો આગામી દિવસ શુભ રહે, મંગળમય રહે. જોતા રહેજો BS9 વિશેષ પ્રભાત સાથે. જય હિન્દ, જય ભારત.